શ્રીજીને એક ગુજરાતની મહિલા ચિત્રકારાએ પોતાની શૈલી દ્વારા અદ્ભુત રીતે ગણેશજીની આરાધના કરી છે અને કેનવાસ પર રંગોથી તિલક કર્યું છે. ગણેશ ચતુર્થીનું પર્વ ભક્તિભાવ સાથે ગણેશજીની આરાધના ભક્તો કરી રહ્યા છે ત્યારે જાણે ગણેશલોકમાં વિહાર કરતા હોઈએ તેવી અનુભૂતિ થઈ રહી છે. રવિશંકર આર્ટ ગેલેરી ખાતે ગુજરાતની 38 મહિલા ચિત્રકારોનું તેમના કેનવાસ પર કંડરાયેલા 76 ચિત્રોમાં શ્રીજીને જોવા શહેરના કલા રસિકો ઉમટી પડ્યા હતા અને આરાધના કરતી ચિત્રકારોને બિરદાવી હતી. ગણેશજીના વિવિધ સ્વરૂપો વિઘ્નહર્તાની આરાધના વિષય પર ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત પ્રદર્શનમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું સ્થાપન અને વિવિધ સ્વરૂપો મહિલા ચિત્રકારોનું સર્જન કેનવાસ પર થયું છે. આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શનનું સંચાલન ચિત્રકાર હંસા પટેલ અને નૈના મેવાડા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં કેનવાસ ઉપર પ્રભાવશાળી રંગો આધ્યાત્મિકતા તરફની પ્રેરણા આપતા જોવા મળ્યા. કલાકારોએ પોતાની સંવેદનાઓ રંગોથી કેનવાસ પર ઢાળીને કલાને જીવંત રાખી મહિલા ચિત્રકારોએ તેમની અદ્ભુત ચિત્રકલા સર્જન દ્વારા સાક્ષાત દુમદાળા દેવની સમીપે પહોંચાડીને સકારાત્મકતા ઉર્જાના દર્શન કરાવ્યા. વિઘ્નહર્તાના ચિત્રોનું નિર્માણમાં વોટર કલર, એક્રેલિક કલર સાથે આર્ટ એન્ડ ક્રાફ્ટની સામગ્રીનો ઉપયોગ કરીને સુંદર સર્જન કર્યું હતું. હું હંસા પટેલ અને અમે 14 વર્ષથી ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટ એસોસિએશન ચલાવીએ છીએ અને સાથે સાથે નૈનાબેન પણ અમારી સાથે. અને આ પેઇન્ટિંગ મારે ગણપતિના કરવા માટે એક અઠવાડિયામાં સળંગ રાતના 10 વાગે બેસતી હતી, 3 વાગે, 2 વાગે કોઈ નક્કી ટાઈમ નહીં. પણ પહેલાં મારો એવી વિચાર હતી કે મારે પાર્ટ નથી લેવો, એટલે મેં જૂના ગણપતિનો ફોટો આપ્યો. પણ પછી મારા નજીકના ઇચ્છે શું કે નાના નવા જીવવાના, એટલે સળંગ અઠવાડિયું ઉજાગરો કરીને આ પેઇન્ટિંગને બનાવે છે. અને આ વખતે 38 બહેનો છે ને, એમને દર વર્ષ કરતાં આ વર્ષે બહુ જ સરસ બધાએ પેઇન્ટિંગ બનાવ્યા છે. અનેકાનુક સ્વરૂપ છે, અનેક અનેક થીમથી કર્યા છે, અનેક મટીરિયલ્સ વાપરી કર્યા છે, ઘણા વુડમાં કર્યા છે, ઘણા ક્લીમાં કર્યા છે, અને રિયાલિસ્ટિક પણ છે, એટ્રેક્ટ પણ છે, અને એકદમ મોડર્ન પણ છે. અને અત્યારે જે ગોન અત્યારે જે જેન્ટેંગલનું કામ ચાલ્યું છે અત્યારની સમયમાં, એમાં એક બેને બનાવ્યા છે અને બહુ સરસ બનાવ્યા છે અને સારું કામ છે. અને નાના મેવાડા ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટ એસોસિએશનની કન્વીનર અને મારી સાથે બીજા છે હંસાબેન પટેલ. અમે લગભગ 14 વર્ષથી આ પ્રદર્શન કરી રહ્યા છીએ અને વર્ષમાં 2 પ્રદર્શન કરીએ છીએ, એક વુમન્સ ડે પર અને એક ગણેશ ઉત્સવ પર. તો આજે મારા ચિત્રો જે ગણેશના છે એ મેં કપડાં પર બનાવ્યા છે. એટલે કપડાં પર પહેલાં હરણી કરેલું છે, ત્યારબાદ સ્ટીકથી આઉટલાઇન કરેલી છે, ત્યારબાદ કલર કરેલો છે, અને ત્યારબાદ નદીમાં પાણીમાં ધોવા આપેલું છે. એટલે વહેતા પાણીમાં આને ધોવું પડે, ધોવાઈ જાય પછી એને ધાવડીના ફૂલમાં, ઉકાળેલા ધાવડીના ફૂલમાં પૂરવું પડે એટલે લાલ કલર દેખાય. ત્યાં સુધી લાલ કલર તમને ખ્યાલ ના આવે. એટલે મારો આ 2 ગણપતિ કરતાં અમને લગભગ મહિનાનો સમય લાગ્યો છે. મારું નામ પ્રજ્ઞેશા જાદવ છે. હું છેલ્લા 14 વર્ષથી વુમન આર્ટિસ્ટ એસોસિએશન સાથે સંકળાયેલી છું અને વર્ષમાં અમે બે શો કરીએ છીએ, ગણપતિ અને વુમન ડે. મારું પેઇન્ટિંગનો મેસેજ એવો છે કે તમે ગણપતિ જે બનાવો છો અને વિસર્જન કરો છો એના કારણે જે પોલ્યુશન ભેગું થાય છે, તો બી અ પાર્ટ ઓફ સોલ્યુશન નોટ અ પોલ્યુશન, એ બેઝ ઉપર આ પેઇન્ટિંગ્સ મેં બનાવેલા છે. તમે કેનવાસ પેઇન્ટિંગ યુઝ કરી શકો છો ગણપતિના ફોર્મમાં, એને બંધ કરી અને ફરી પાછા મૂકી એનું વિસર્જન કરી શકો છો. અને આ જે છે એ નેચરલ વર્કર્સમાંથી, આ આર્ટિફિશિયલ વર્કમાંથી ક્રિએટ કરેલા છે. આ સ્ટીક છે એ બધી પણ આર્ટિફિશિયલ મૂળમાંથી યુઝ કરેલી છે. અને આ છે એ સોપારીની પ્લેટ છે જે નેચરલ છે, એટલે પ્રકૃતિને બચાવો એ
એટલે જે થર્મોકોલની ડીશ ને બધું યુઝ થાય છે એવા માટે એની જગ્યાએ તમે કોન્સેપ્ટમાં આ ડીશનો યુઝ કરી શકો છો. સો મારું નામ અંસુયા પટેલ, હું એક શિક્ષક છું. અહીંયા મેં બે ગણપતિ રજૂ બનાવ્યા છે, એક દક્ષિણ ભારતની કલાને રજૂ કરેલી છે, જ્યારે ઉત્તર ગણપતિ છે એ અત્યારે વિશ્વકર્મા જયંતિ ચાલી રહી છે. તો એ વિશ્વકર્મા જયંતિ એમનો સ્વર અને ગણપતિ એ બંનેને મેં અહીંયા દર્શાવવાની કોશિશ કરી છે. મારા પેઇન્ટિંગનું માધ્યમ છે કેનવાસ, એક્રેલિક કલર છે. ગણપતિ એ વિઘ્નહર્તા છે, મંગળકારક છે, જ્યારે વિશ્વકર્મા એ પૃથ્વીને સર્જનાર છે, કલાના પ્રોત્સાહન માટે ખૂબ પ્રખ્યાત છે. તો આ બંને દેવોને એક સાથે મેં રજૂ કરવાની કોશિશ કરી છે. બંને દેવો એ આખા પ્રોગ્રામને મંગળવી કર્યા એ માટેની મારી પ્રાર્થના છે. જ્યારે અહીંયા મેં 12 સ્વરૂપ ગણપતિને બતાવવાની કોશિશ કરી.